ગુજરાતમાં આજરોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. અનેક જગ્યાએ તમામ લોકો મત પોતાનો આપી રહ્યા છે, પોતાની જે હક છે, ફરજ છે તે પૂરી કરી રહ્યા છે. પરંતુ બપોરનો સમય જેમ જેમ થઈ રહ્યો છે તેમ મતદારો ઓછા થતા દેખાઈ રહ્યા છે. 4 વાગ્યા બાદ જે મતદારોનો ઘસારો વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વાત કરવામાં આવે વડોદરા શહેરની તો ગરમીનો પારો વધતા મતદારો ઘટ્યા છે, જેમાં MC હાઈસ્કૂલમાં ગણ્યા ગાંઠા મતદારો જોવા મળ્યા છે. બપોરનો સમય છે અને ઉનાળાના સમયમાં તાપ પણ એટલી જ રીતે તાપની ગરમી જે છે તેના કારણે જે મતદારો ઘટ્યા છે તેવું અનુમાન માનવામાં આવી રહ્યું છે. પરંતુ 4 વાગ્યા બાદ જે મતદારો મત બૂથ પર પોતાના હક પૂરો કરવા માટે આવશે તેવી ઉમેદ રાખવામાં આવી રહી છે. સામાન્ય રીતે સવારથી જ લોકો સ્વયંભૂ મતદાન કરવા આવ્યા છે. જે પ્રકારનું લોકોનો પ્રતિસાદ રહ્યો છે, ખૂબ સરસ મતદાન થઈ રહ્યું છે. 12 વાગ્યા પછી તાપમાન થોડું વધવાના કારણે થોડુંક લોકોને હાલાકી ભોગવવું પડે છે, એટલે લોકો મતદાન કરવા ના આવી શકતા હોય તો અમારા તરફથી લોકોને લાવવાની લઈ જવાની વ્યવસ્થા કરીને સ્વયંભૂ એ જાતે અમારી સાથે આવે, કોઈક ઉંમરલાયક હોય એમના ઘરમાં તો એમને અહીંયા લાવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને એ પ્રમાણેનું બપોરનું આટલું તાપ હોવા છતાં પણ સારામાં સારું મતદાન આજે વડોદરા ખાતે થઈ રહ્યું છે. શું માનો છો 4 વાગ્યાથી જે 6નો સમય છે એમાં વધશે મતદાન? 4 થી 6માં લોકોની માનસિકતા એવી હોય કે ભાઈ થોડુંક હીટવેવ થોડું તાપમાન ઓછું થઈ જાય પછી મતદાન કરવા જઈશું, તો એ પ્રમાણે લોકો રજાઓ પર ઘણી વખત મૂકીને કોલેજ સ્કૂલમાં આપણે કોઈ જગ્યાએ જતા હોય ત્યાંથી રજાઓ મૂકીને પણ આવતા હોય છે, એટલે સ્વાભાવિક છે કે 4 થી 6માં થોડું મતદાન વધવાની શક્યતા છે.